संख्यारेखा पर मध्य में जीरो जमणी बाजुए वन टू थ्री वगैरह संख्याओ अने डाबी बाजुए माइनस वन माइनस टू माइनस थ्री वगैरह संख्याओ आवे छे। एटले के टूंकमां संख्यारेखा पर शून्यनी जमणी बाजुए धन पूर्णांको अने शून्यनी डाबी बाजुए ऋण पूर्णांको दर्शाववामां आवे छे। बधाज ऋण पूर्णांको अने शून्य करता धन पूर्णांको मोटा छे अने बधाज ऋण पूर्णांको शून्य अने धन पूर्णांको करता नाना छे। एटले के संख्या रेखा पर डाबी बाजुए थी जमणी बाजू जता संख्याओ मोटी बने छे। एना करता विरुद्ध संख्या रेखा पर जमणी बाजू थी डाबी बाजू जता संख्याओ नानी बने छे। एटले हवे आपणे आ पूर्णांक संख्याओ विशे थोड़ूक विशेष समझिए के माइनस पांच ए माइनस बे करता मोटो छे के नानो। तो माइनस पांच ए माइनस बे करता नानो बने। माइनस पांच माइनस बे करता नानो छे। तेवी ज रीते माइनस वन ए माइनस बे करता मोटो छे के नानो। तो माइनस वन माइनस बे करता मोटो गणाय। ऋण में जेम नानी होय ते मोटी गणाय छे। माइनस एक माइनस पांच करता मोटो। माइनस एक माइनस चार करता मोटो। ऋण में जेम संख्या नानी होय ए मोटी गणाय छे। एटले हवे आपणे स्वाध्याय 6.1 मां आगळ जोईशुं। हवे एमां एक्झाम्पल नंबर वन नीचे आपेला पदोना विरुद्ध पदों लखो। आपणे तेना करता विरुद्ध पदों लखवाना छे। तो जोईए ए नंबर वजनमां वधारो माग्यो छे तो तेना करता विरुद्ध शुं लखी शको। तो वजनमां घटाडो। वजनमां वधारो लख्यो छे तो तेनो विरुद्ध वजनमां घटाडो। नव नंबर 30 किमी उत्तरमां 30 किलोमीटर उत्तरमां तो तेनाथी विरुद्ध दक्षिणमां 30 किमी दक्षिणमां उत्तरमां नहीं परंतु दक्षिणमां विरुद्ध लख्यु आपणे 30 किमी दक्षिणमां। हवे सी नंबर 326 बीसी लख्यु छे तो अहीं 326 एडी
डी नंबर 700 रुपया नो नुकसान तो 700 रुपया नो नफो नुकसान नहीं नुकसान એટલે ખોટ તો તેનાથી વિરુદ્ધ 700 રૂપિયા નો નફો 700 રૂપિયા નો નફો ચલો નવો નંબર દરિયાની સપાટીથી 100 મીટર ઉપર લખ્યું છે દરિયાની સપાટીથી 100 મીટર ઉપર તો આપણે શું લખવાનું નીચે વિરુદ્ધ લખવાનું છે વિરુદ્ધ પદ લખો દરિયાની સપાટીથી 100 મીટર ઉપર નહીં અહીંયા નીચે લખવું પડશે એટલે દરિયાની સપાટીથી 100 મીટર ઉપર તો એ તેનાથી વિરુદ્ધ દરિયાની સપાટીથી 100 મીટર નીચે હવે એક્ઝામ્પલ નંબર 2 નીચેની સંખ્યાઓને યોગ્ય સંકેતો સાથે પૂર્ણાંકો તરીકે દર્શાવો આપણે પૂર્ણાંકો તરીકે દર્શાવવાના છે ધન પૂર્ણાંક છે શૂન્ય છે કે ઋણ પૂર્ણાંક છે તો અહીંયા એ નંબર 1 વિમાન જમીનથી ઉપર 2000 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યું છે કેટલા મીટરની 2000 મીટરની ઊંચાઈ પર એટલે ઉપર ઉડે છે વિમાન જમીનથી ઉપર તો ઉપર ઉડે તો એને પ્લસ વડે દર્શાવી શકાય ધન પૂર્ણાંક તરીકે પ્લસ 2000 છે તો 2000 અને મીટર એકમ છે તો પ્લસ 2000 મીટર ઉપર જાય જમીનથી ઉપર જાય તો ધન પૂર્ણાંક હવે એક સબમરીન દરિયાની સપાટીથી 800 મીટરની નીચે તરફ જઈ રહી છે નીચે શબ્દ આવે તો આપણે માઇનસ વડે દર્શાવીશું ઉપર આવે તો પ્લસ વડે નીચે શબ્દ આવે તો માઇનસ વડે 800 મીટરની એટલે 800 માઇનસ 800 મીટર આ આપણે પૂર્ણાંક વડે દર્શાવ્યું ખાતામાં રૂપિયા 3 નંબર ખાતામાં રૂપિયા 200 જમા છે તો પ્લસ વડે દર્શાવીશું 200 રૂપિયા તો 200 પ્લસ 200 રૂપિયા હવે ડી નંબર ખાતામાંથી રૂપિયા 700 નો ઉપાડ કર્યો હોય તો એને માઇનસ વડે દર્શાવાય ખાતામાંથી રૂપિયા 700 નો એટલે માઇનસ 700 રૂપિયા ખાતામાંથી રૂપિયા 700 નો ઉપાડ એટલે માઇનસ વડે 700 રૂપિયા એક્ઝામ્પલ નંબર 3 નીચે આપેલી સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે આપણે જોઈએ કે પ્લસ 5 છે તો પ્લસ 5 માટે સંખ્યા રેખા દોરીએ અને પછી દર્શાવીએ આપણે તો સંખ્યા રેખા દોરીએ દરેક પૂર્ણાંકની સામે સંખ્યા રેખા દોરીશું અને આપણે લખીશું અહીંયા હું સંખ્યા રેખા દોરું છું આપણે દર્શાવવાના છે પ્લસ 5 છે એટલે આટલા 0 મૂકીએ અહીંયા 1 2 3 4 અને 5 બરાબર હવે લખીએ આના ઉપર પ્લસ 5 છે તો આ 5 છે અને આના ઉપર એ બિંદુ મૂકીએ તો બિંદુ એ એ પ્લસ 5 ને સંગત બિંદુ છે બિંદુ એ એ પ્લસ 5 ને સંગત બિંદુ છે સંગત બિંદુ છે નવો નંબર માઇનસ 10 એટલે ઋણ છે તો ઋણ હંમેશા ડાબી બાજુ વધારે મૂકવાના સંખ્યાઓ ડાબી બાજુના પૂર્ણાંકો વધારે સંખ્યાઓ દર્શાવવાની માઇનસ 10 સુધી છે 0 આપણે આટલો લખીશું તો ચાલશે કારણ કે માઇનસ 10 છે ડાબી બાજુ પૂર્ણાંકો વધારે છે આટલા આપણે ફક્ત 1 મૂકી દઈએ જમણી બાજુ ધન પૂર્ણાંકો ડાબી બાજુ માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 માઇનસ 4 માઇનસ 5 માઇનસ 6 માઇનસ 7 માઇનસ 7 માઇનસ 8 અને માઇનસ 8 અહીંયા માઇનસ 9 અને ડાબી બાજુએ
हजू माइनस दस से आटला आपने लाई लीए माइनस दस तो अहिया माइनस दस हवे माइनस दस तो आटलो बिंदु आवशे अने आना ऊपर बी मूकीए तो बिंदु बी ए माइनस दस ने संगत बिंदु छे बिंदु बी ए माइनस दस ने संगत बिंदु छे आइए अपने माइनस दस दर्शावी दीदा हवे सी नंबर प्लस आठ से प्लस आठ संख्या रेखा पर दर्शाव्य धन आठ से એટલે જમણી બાજુ આઠ સુધી તો ફરજિયાત દર્શાવવા પડશે આપણે જોઈએ અહીંયા અહીંયા 0 મૂકીશું તો ચાલશે ડાબી બાજુ 1 માઈનસ 1 દર્શાવી દઈએ હવે ધન પ્લસ 8 સુધી છે એટલે 1 2 3 4 5 6 7 8 આગળ 9 લેવા હોય તો ઉપર લઈ શકાય બરાબર તો અહીંયા આપણે 9 સુધી લઈએ પરંતુ આપણે પ્લસ 8 છે પ્લસ 8 એટલે ધન 8 ગણા તો અહીંયા છે અને 8 ઉપર આપણે કેપિટલ સી મૂકી દઈએ તો બિંદુ સી એ બિંદુ સી એ પ્લસ 8 ને પ્લસ 8 પ્લસ 8 ને संगत बिंदु से संगत बिंदु छे चलो नवो नंबर आपने माइनस एक छे माइनस एक संख्या रेखा ऊपर दर्शा तो अहिया जीरो जमणी बाजू धन पूर्णांको डाबी बाजू ऋण पूर्णांको हवे आपने माइनस एक आपेलो छे तो माइनस वन संख्या रेखा ऊपर क्या लिखाई से ये अहिया से आ माइनस वन से कैपिटल डी मुकिए तो अहिया लखीए के बिंदु डी ए बिंदु डी बिंदु डी ए माइनस वन ने संगत बिंदु से संगत बिंदु छे चलो अभी माइनस स दर्शाइए माइनस स तो माइनस स पर डाबी बाजू जावसे माइनस स એટલે અહીંયા જીરો મૂકીશું તો વાંધો નહીં જમણી બાજુ એક ધન પૂર્ણાંકો જશે અને આપણે હવે અહીંયા માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 માઇનસ 4 माइनस फाइव अने हजु एक मुकवा पड़से अपने माइनस सिक्स तो आपने माइनस सिक्स माग्या से तो माइनस छ अहिया से अहिया आपनो बिंदु कैपिटल ई आपीशु शू आपीशु कैपिटल ई अहिया लखीए बिंदु ई ए माइनस छ ने संगत बिंदु से माइनस छ ने संगत बिंदु से संगत बिंदु से माइनस अने संगत बिंदु से आ रीते संख्या रेखा ऊपर दर्शाविने आ रीते लखवो पड़े हवे आपने एग्जांपल नंबर 6 જોઈશું નીચેની દરેક જોડીમાં સંખ્યા રેખા પર કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ આવે છે એ આપણે લખવાનું છે હવે જોઈએ આપણે સામાન્ય રીતે આપણને સમજ પડી જાય કે આ સંખ્યા રેખાઓ દોરી છે એટલે જમણી બાજુ ધન પૂર્ણાંકો છે અને ડાબી બાજુએ હંમેશા ઋણ પૂર્ણાંકો છે આપણે શરૂઆતમાં સમજૂતી આપી કે ડાબી બાજુથી જમણી બાજુ જતા સંખ્યાઓ મોટી બને છે એટલે ઋણ કરતાં હંમેશા ધન મોટો હોય છે શૂન્ય પણ મોટો છે ઋણ સંખ્યાઓ કરતાં શૂન્ય પણ મોટો છે ચલો અહીંયા જોઈએ નીચેની દરેક જોડીમાં સંખ્યા રેખા પર કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ આવેલી છે સંખ્યા રેખા પર કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ આવેલી છે આપણે તો જમણી બાજુની જ વાત કરવાની છે 2 અને 9
બે અને નવ સંખ્યા રેખા ઉપર દર્શાવીએ તો નવ જમણી બાજુ નવ મોટા છે કોના કરતા બે કરતા સામાન્ય રીતે નવ મોટા છે કોના કરતા બે કરતા એટલે આપણે લખાય કે નવ એ પૂર્ણાંક નવ પૂર્ણાંક નવ એ પૂર્ણાંક બે ની જમણી બાજુએ છે પૂર્ણાંક બે ની पूर्णांक देनी जमणी बाजुए से देनी जमणी बाजुए छे पूर्णांक नव ए पूर्णांक देनी जमणी बाजुए छे अने माइनस त्रण अने माइनस आठ नो मोटा कया तो मोटी संख्या ऋण हमेशा नानी होय नथी कड़ा माइनस त्रण माइनस आठ करता मोटा छे माइनस त्रण ए माइनस आठ करता मोटा छे बराबर तो हवे जमणी बाजुए कई तो पूर्णांक माइनस त्रण ए पूर्णांक माइनस आठ नी जमणी बाजुए से पूर्णांक माइनस त्रण आ रीते अपने संख्या रेखा दौड़िए बालकों तो अँ जीरो माइनस वन माइनस टू माइनस थ्री माइनस फोर वगैरह माइनस आठ तो आप जो कि पूर्णांक माइनस त्रण ए पूर्णांक माइनस आठ नी जमणी बाजुए से जमणी बाजुए से आ रीते अपने लखी सकी संख्या रेखा दोरी ने पण आपणे विशेष समझी सकीए चलो जीरो माइनस वन तो अहीं जीरो आ बाजू माइनस वन अहीं वन तो जीरो ने माइनस वन में मोटा कोण जीरो मोटो छे कोना करता माइनस वन करता तो पूर्णांक जीरो पूर्णांक शून्य ए माइनस वन नी जमणी बाजुए छे पूर्णांक शून्य पूर्णांक शून्य ए पूर्णांक माइनस वन नी जमणी बाजुए से जमणी बाजुए छे चलो नंबर नव माइनस अग्यार अने दस तो कोण मोटू दस मोटा कोना करता माइनस अग्यार करता हवे आपणे लखीशुं કે ધન સંખ્યા છે ધન તો હંમેશા જમણી જોઈએ ઋણ કરતા એટલે પૂર્ણાંક દસ કે પૂર્ણાંક માઇનસ અગિયાર ની પૂર્ણાંક માઇનસ અગિયાર ની જમણી બાજુએ છે જમણી બાજુએ છે ચલો હવે માઇનસ છ અને છ तो छ धन पूर्णांक से ए छ ए माइनस छ करता मोटो छे छ माइनस छ करता मोटा छे तो पूर्णांक छ ए पूर्णांक छ ए पूर्णांक पूर्णांक माइनस छ नी जमणी बाजुए छे जमणी बाजुए छे तो अहीं छ पूर्णांक ए माइनस छ नी जमणी बाजुए छे पूर्णांक छ ए पूर्णांक माइनस छ नी जमणी बाजुए छे अने एक अने माइनस सौ तो धन मोटो गणा एक माइनस सौ करता मोटा छे तो आपणे लखी शकाय कई रीते पूर्णांक वन ए पूर्णांक माइनस सौ नी पूर्णांक माइनस सौ नी पूर्णांक माइनस सौ नी जमणी बाजुए पूर्णांक माइनस सौ नी जमणी बाजुए छे जमणी बाजुए छे हवे आपणे धन संख्याओ ऋण पूर्णांकों करता मोटा धन संख्याओ ऋण पूर्णांकों करता मोटा छे
તેમજ ઋણ પૂર્ણાંકો કરતાં ધન સંખ્યા હોય તેનો મતલબ મોટી હોય છે, પરંતુ ધન પૂર્ણાંકો કરતાં ઋણ પૂર્ણાંકો નાના છે. એ પ્રમાણે આપણે અહીંયા કઈ સંખ્યા જમણી બાજુએ છે તે આપણે દર્શાવ્યું. તો હવે બાળકો વચ્ચે એક્ઝામ્પલ નંબર 4 અને 5 બાકી છે, એ ગૃહ કાર્યમાં કરવાના રહેશે.